3 લાખથી પણ વધારે લોકો જ્યારે જમતા હોય ત્યારે તેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રસોડાના અલગ અલગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અહીં ભાત બની રહ્યા છે અને તે પણ અલગ રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. તેલના ડબ્બા ઉપર આ પતરું ગોઠવીને એની ઉપર ખાસ કરીને ભાતને ચાળવામાં આવી રહ્યા છે, જેથી કરીને તમામ પાણી છે તે નીકળી જાય અને રાત સુધી કોઈ પણ વ્યક્તિને જ્યારે ભાત ખાવા હોય તો એકદમ તાજા મળે તે પ્રકારની એ વ્યવસ્થા છે. લોકો મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આયોજન કેવી રીતે કર્યું છે? નમસ્કાર, જય વાણીનાથ. આજે અમારા કાર્યક્રમનો 6ઠો દિવસ છે. છેલ્લા 6 દિવસથી દૈનિક અમે લગભગ દિવસે 2 લાખ અને રાત્રે 1 લાખ એમ 3 લાખ માણસો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. આવતીકાલે અમારો છેલ્લો દિવસ છે અને એમાં મોદી સાહેબ પધારવાના છે. આવતીકાલનો અમારો દૈનિક 5-1 લાખ માણસનો ભોજન પ્રસાદ લેશે એવો અંદાજ છે. એટલે આખા સમગ્ર 7 દિવસના કાર્યક્રમ દરમિયાન રેન્ડમ બધા જ્ઞાતિના 25 લાખ સેવકો ભોજન પ્રસાદ અને યજ્ઞ દર્શનનો લાભ લેશે. રસોડાનું મેનેજમેન્ટ કેવી રીતે ગોઠવ્યું છે? રસોડાનું મેનેજમેન્ટ તમામ સમાજોને જવાબદારી આપી હતી. એમાં ચૌધરી ભાઈઓ, પટેલ ભાઈઓ અને રબારી સમાજના અને બીજા ક્ષત્રિય સમાજના એ બધા અમે સાથે જવાબદારી સ્વીકારી હતી કે ભોજન પ્રસાદથી બનાવવાથી મોઢીને ડૂમ સુધી સપ્લાય કરી અને ડીશોની સફાઈ સાથેની અમારી સંપૂર્ણ જવાબદારી છે. તમામ સમાજના લોકો મળીને ખાસ કરીને રસોડું સંભાળી રહ્યા છે અને ખૂબ જ મોટી વાત છે કે ભક્તને એક ભૂખ્યું નથી જવા દેતા, તેના માટે વિશેષ તેમણે આયોજન કર્યું છે. કેમેરા પાસે પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. 3 લાખથી પણ વધારે લોકો જ્યારે જમતા હોય ત્યારે તેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રસોડાના અલગ અલગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અહીં ભાત બની રહ્યા છે અને તે પણ અલગ રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. તેલના ડબ્બા ઉપર આ પતરું ગોઠવીને એની ઉપર ખાસ કરીને ભાતને ચાળવામાં આવી રહ્યા છે, જેથી કરીને તમામ પાણી છે તે નીકળી જાય અને રાત સુધી કોઈ પણ વ્યક્તિને જ્યારે ભાત ખાવા હોય તો એકદમ તાજા મળે તે પ્રકારની એ વ્યવસ્થા છે. લોકો મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આયોજન કેવી રીતે કર્યું છે? નમસ્કાર, જય વાણીનાથ. આજે અમારા કાર્યક્રમનો 6ઠો દિવસ છે. છેલ્લા 6 દિવસથી દૈનિક અમે લગભગ દિવસે 2 લાખ અને રાત્રે 1 લાખ એમ 3 લાખ માણસો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. આવતીકાલે અમારો છેલ્લો દિવસ છે અને એમાં મોદી સાહેબ પધારવાના છે. આવતીકાલનો અમારો દૈનિક 5-1 લાખ માણસનો ભોજન પ્રસાદ લેશે એવો અંદાજ છે. એટલે આખા સમગ્ર 7 દિવસના કાર્યક્રમ દરમિયાન રેન્ડમ બધા જ્ઞાતિના 25 લાખ સેવકો ભોજન પ્રસાદ અને યજ્ઞ દર્શનનો લાભ લેશે. રસોડાનું મેનેજમેન્ટ કેવી રીતે ગોઠવ્યું છે? રસોડાનું મેનેજમેન્ટ તમામ સમાજોને જવાબદારી આપી હતી. એમાં ચૌધરી ભાઈઓ, પટેલ ભાઈઓ અને રબારી સમાજના અને બીજા ક્ષત્રિય સમાજના એ બધા અમે સાથે જવાબદારી સ્વીકારી હતી કે ભોજન પ્રસાદથી બનાવવાથી મોઢીને ડૂમ સુધી સપ્લાય કરી અને ડીશોની સફાઈ સાથેની અમારી સંપૂર્ણ જવાબદારી છે. તમામ સમાજના લોકો મળીને ખાસ કરીને રસોડું સંભાળી રહ્યા છે અને ખૂબ જ મોટી વાત છે કે ભક્તને એક ભૂખ્યું નથી જવા દેતા, તેના માટે વિશેષ તેમણે આયોજન કર્યું છે. કેમેરા પાસે પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.